જો બધા આઈ એમ પ્રોફેસર નિલેશ કંડેરિયા ફ્રોમ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન હવે લાસ્ટ લેક્ચર માં આપણે કોસ્ટ એકાઉન્ટિંગમાં ચેપ્ટર એક કમ્પ્લીટ કર્યું હતું હવે આજે આપણે એક ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ ઓપરેટિંગ કોસ્ટિંગ હવે પહેલા તો આપણે સમજીએ ઓપરેટિંગ કોસ્ટિંગ માં આવે જશું અને આજે આપણે નોર્મલી બેઝિક ડિસ્કશન એનું કરશું અને નેક્સ્ટ લેક્ચર થી આના સમ સ્ટાર્ટ કરશું તો ચલો ઓપરેટિંગ કોસ્ટિંગ પહેલા તો યુઝ કંઈક યુઝ કોણ કોણ લોકો કરે છે તો જે પણ સર્વિસ પ્રોવાઈડિંગ કન્સર્ન છે બરાબર ટ્રાન્સપોર્ટેશન રિલેટેડ બરાબર જે પણ ટ્રાન્સપોર્ટ ટ્રાન્સપોર્ટેશન રિલેટેડ સર્વિસ આપે છે એ લોકો અલ્ટિમેટલી ઓપરેટિંગ કોસ્ટિંગનો યુઝ કરી અને જે પણ એનું ફેર છે ભાડું છે બરાબર બસનું ભાડું છે પછી રેલવેવાળા પણ યુઝ કરતા હશે પણ એ લોકોનું તો કંઈક લેવલ જ અલગ છે એટલા માટે પછી માનો કે ટ્રકવાળા છે ટ્રાન્સપોર્ટેશન વાળા છે આ બધા લોકો ઓપરેટિંગ કોસ્ટિંગનો યુઝ કરતા હોય છે કેના માટે તો કે જે એનું રેન્ટ છે ફેરનું ફેર છે બરાબર ભાડું નક્કી કરવા માટે અલ્ટિમેટલી ભાડુંડ કરવા માટે જે અલ્ટિમેટલી ચેપ્ટરનો યુઝ કરે છે એ છે ઓપરેટિંગ કોસ્ટિંગ બરાબર કે જે પણ એના ઓપરેશન્સ ચાલે છે એમાં અલ્ટિમેટલી કેટલું કોસ્ટિંગ થાય છે અને કોસ્ટિંગ પ્રમાણે એ લોકોએ કેટલું ફેર રાખવું જોઈએ એ અલ્ટિમેટલી અહીંયા ડિસ્કસ કરશું આપણે બરાબર તો તમને આઈડિયા આવી ગયો કે આ અલ્ટિમેટલી ક્યાં કામ લાગે છે અને હજી એક આની ઉપરથી આની સાથે કનેક્ટેડ એક પ્રોસેસ કોસ્ટિંગ ચેપ્ટર છે જે તમે સેમેસ્ટર ફોરમાં ભણશો બરાબર એટલે થોડાક ટાઈમમાં એ પણ ભણશો તમે ચલો હવે રીડ કરીએ તો હવે ઓપરેટિંગ કોસ્ટિંગ ઇઝ એન એક્સટેન્શન એન્ડ રીડિફાઈન્ડ ફોર્મ ઓફ પ્રોસેસ કોસ્ટિંગ બરાબર કે આ અલ્ટિમેટલી પ્રોસેસ કોસ્ટિંગ કરતાં કેવું તો કે રીડિફાઈન્ડ ફોર્મ છે કોના માટે તો કે અલ્ટિમેટલી આ લોકો માટે યુઝ થાય છે ઇટ ઇઝ ઓલ્સો મોર ઓર લેસ સિમિલર ટુ અ સિંગલ ઓર આઉટપુટ કોસ્ટિંગ બરાબર જે આપણે સિંગલ એટલે યુનિટ કોસ્ટિંગ ભણ્યા છીએ ને એના જેવું જ છે થોડુંક પણ યુનિટ કોસ્ટિંગ બધા લોકો માટે હોય છે

તો કે સર્વિસ પ્રોવાઈડ કરવા ઉપર આગળ વધીએ તો ધ સર્વિસ પ્રોવાઇડેડ મે બી ફોર સેલ ટુ જનરલ પબ્લિક ઓર ધે મે બી પ્રોવાઇડેડ વિદ ઇન એન ઓર્ગેનાઇઝેશન બરાબર જનરલ પબ્લિકને પણ હોઈ શકે ને ઓર્ગેનાઇઝેશનને પણ હોઈ શકે જેને પણ હોય બરાબર અને આપણે ઓપરેટિંગ કોસ્ટિંગને ઓલસો સર્વિસ કોસ્ટિંગ પણ આપણે કહીએ છીએ પીરિયડ કોસ્ટિંગ પણ કહીએ છીએ અને ટર્મિનલ કોસ્ટિંગ પણ કહીએ છીએ પણ આપણું ફેમસ વધારે છે ઓપરેટિંગ કોસ્ટિંગ ઓપરેટિંગ અને સર્વિસ કોસ્ટિંગ પણ વધારે ફેમસ છે નામ પીરિયડ અને ટર્મિનલ તો બહુ ફેમસ નથી બટ આને કહેવાય છે ખરી સર્વિસ કોસ્ટિંગ મીન્સ રેન્ડરિંગ સર્વિસ ટુ પબ્લિક ઓર ટુ એન ઓર્ગેનાઇઝેશન ફોર વિચ કોસ્ટ ઇઝ અક્યુમ્યુલેટેડ એન્ડ કેલ્ક્યુલેટેડ બરાબર સિમ્પલ છે કોસ્ટ કેલ્ક્યુલેટ કરતા હોઈએ છીએ આપણે જે સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ એની અને એના ઉપરથી આપણે એનો પ્રાઇસ નક્કી પણ કરી શકીએ પીરિયડ કોસ્ટિંગ મીન્સ ધ કોસ્ટ ડેટા કલેક્ટેડ એન્ડ કેલ્ક્યુલેટેડ ઓન ના સ્પેસિફિક પીરિયડ જ્યારે પીરિયડ કોસ્ટિંગમાં શું હોય છે તો અલ્ટિમેટલી એક પિરિયડ આપણે ડિસાઈડ કરી લઈ અહીંયા એના રિલેટેડ સર્વિસ આપણે આપતા હોઈએ અને કોસ્ટિંગ કરતા હોય તો ટર્મિનલ એટલે શું તો કે અલ્ટિમેટલી બસ છે ટ્રક છે આઈધર ટ્રાન્સપોર્ટ અન્ડરટેકિંગ છે આઈધર ચાર્ટડ ફોર સ્પેસિફિક ટ્રીપ કે ભાઈ કોઈ સ્પેસિફિક ટ્રીપ માટે કંઈક તમે ડિસાઇડ કરતા હોય એ અલ્ટિમેટલી અહીંયા હા ચાલો મિનિંગ ઓફ ઓપરેટિંગ કોસ્ટિંગ સમજાવી દીધો છતાં રીડ કરી લે ઓપરેટિંગ કોસ્ટિંગ ઇઝ અ પ્રોસેસ એન્ડ ટેકનિક ઓફ એક્યુમ્યુલેટ સોરી એક્યુમ્યુલેટિંગ એન્ડ એસરટેનમેન્ટ ઓફ કોસ્ટ પ્રોવાઇડિંગ અ સ્ટાન્ડર્ડાઇઝ સર્વિસ ટુ પબ્લિક ઓર ટુ એન અન્ડરટેકિંગ બરાબર શું તો કે એક ટેકનિક છે બરાબર કે કોસ્ટ નક્કી કરવા માટેની સ્ટાન્ડર્ડાઇઝ જે તમે સર્વિસ પ્રોવાઇડ કરો છો એની ચલો ડેફિનેશન ઓફ ઓપરેટિંગ કોસ્ટિંગ એમાં પર જોઈએ તો ઓપરેટિંગ કોસ્ટિંગ ઇઝ ધેટ ફોર્મ ઓફ ઓપરેશન વિચ એપ્લાયસ વે સ્ટાન્ડર્ડાઇઝેશન ઓફ સર્વિસ આર પ્રોવાઇડેડ આઇધર બાય અન્ડરટેકિંગ ઓર બાય સર્વિસ કોસ્ટ સેન્ટર વિદિન એન અન્ડરટેકિંગ બરાબર કે ભાઈ આપણે આઉટ આઉટસાઈડને આપતા હોય તો પણ ચાલે આઈધર આપણે ઘણી બધી વાર આપણીને આપણી અન્ડરટેકિંગમાં બરાબર કોઈ બીજા ડિપાર્ટમેન્ટને સર્વિસ પ્રોવાઇડ કરતા હોય તો એના રિલેટેડ પણ સર્વિસ કોસ્ટિંગ આપણે કરીએ છીએ કારણ કે અલ્ટિમેટલી આપણે ભલે ચાર્જ નહીં કરીએ પણ આપણે એને સર્વિસ આપી તો એનો કોસ્ટ નક્કી તો કરવું પડશે નહીં કારણ કે અલ્ટિમેટલી કસ્ટમર પાસે ચાર્જ કરવાની વાત આવે તો કહીએ ઓપરેટિંગ કોસ્ટિંગ ઇઝ એકચ્યુઅલી યુનિટ કોસ્ટિંગ એઝ એપ્લાઇડ ટુ કોસ્ટિંગ ઓફ સર્વિસ બરાબર હરીફરી વાત એ જ આવે છે કે સર્વિસનું કોસ્ટ ડિસાઇડ કરવા માટે જે ચેપ્ટર યુઝ થાય છે એનું નામ છે ઓપરેટિંગ કોસ્ટિંગ ચલો પહેલાં હું તમને સમજાવી દઉં કે આમાં આપણે કઈ રીતના કઈ મેથડથી સમ કરશું એના વજે આપણે થોડુંક પાછી થિયરી ઉપર આવીએ પાછા બરાબર જેથી થોડુંક તમને મજા પણ આવે ચલો આ ઓપરેટિંગ કોસ્ટિંગનું ફોર્મેટ છે એમાં અલ્ટિમેટલી તમે ત્રણ કોલમથી સ્ટેટમેન્ટ પ્રિપેર કરશો હા કોલમ્સ મે બી વધઘટ થઈ શકે ત્રણ કોલમ હશે એક ની હશે એક હશે ટોટલ અને એક હશે પર યુનિટ આઈધર પર ટિકિટ એટલે કે પર જે તમારું કોસ્ટ સેન્ટર નક્કી થાય છે બરાબર જે પ્રમાણે સમય આવી એ પ્રમાણે હવે અહીંયા તમે શું કરશો તો કે ફિક્સ્ડ અને વેરીએબલને અલગ કરશો શું કરશો ફિક્સ્ડ અને વેરીએબલને અલગ કરશો અને એની પ્રમાણે ચાર્જ કરશો બસ એટલું જ ખાલી કામ કરવાનું છે આ ફિક્સ્ડ ચાર્જિસને અહીંયા આપણે સ્ટેન્ડિંગ ચાર્જિસ પણ કહેશું બરાબર ફિક્સની જગ્યાએ સ્ટેન્ડિંગ એટલે ઊભા જ રહેશે તમે કામ કરો કે ન કરો એ સ્ટેન્ડિંગ ચાર્જિસ તો રહેશે અને બીજા જે વેરીએબલ એટલે કે રનિંગ ચાર્જિસ તો બસ અલ્ટિમેટલી જો આપણે બસમાં આઈધર બસ સર્વિસ પ્રોવાઈડ કરતા હોય ટ્રાન્સપોર્ટેશન સર્વિસ પ્રોવાઈડ કરતા હોય બરાબર ટ્રક છે બસ છે તો એ બધામાં કઈ કઈ પ્રકારના એક્સપેન્સ હોય તો કે જો સિમ્પલી ગેરેજ રેન્ટ છે તો એ ફિક્સ જ હોય લાઇસન્સ ફી છે રોડ લાઇસન્સની ઘણી બધી ફી આવતી હોય છે ને પછી ઘણા બધા ટ્રકના લાઇસન્સ એ બધું લેવું પડતું હોય છે તો એની અલ્ટિમેટલી ફી સેમ છે રોડ ટેક્સની ફી એ ગાડી ચલાવશો એટલે પે કરવી પડશે પછી તમે કેટલી ચલાવશો એની ઉપર ક્યાં લેવા વાદવા નથી બરાબર પછી આવે છે મેનેજર સેલેરી હવે મેનેજર સેલેરી મંથલી ઉપર કામ કરતો એની વાત કરે છે બરાબર પે કે ઘણા બધા પર ડે ઉપર કામ કરતો હોય તો જ્યારે ટ્રીપ હશે ત્યારે થશે બાકી નહીં થાય તો મેનેજર સેલેરી એકાઉન્ટન્ટ સેલેરી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઓફ વેહિકલ્સ કા કે એ ઓલમોસ્ટ એન્યુઅલી હોય છે જે વ્હીકલ હોય આપણે બસ છે ટ્રક છે એનું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે એ હોય છે તો એ પણ વાત અહીંયા કરે છે એના પછી ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કે તમારું જે કેપિટલ ઇન્વેસ્ટેડ છે બરાબર બિઝનેસમાં એની ઉપર જે ઇન્ટરેસ્ટ આપણે ભલે ને ઓનર છે તો એને પણ આપણે ઇન્ટરેસ્ટ આપવું પડે ને તો એનું અલ્ટિમેટલી વાત કરે છે એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ ડ્રાઈવર્સ સેલેરીઝ હવે ડ્રાઈવર્સ સેલેરીઝમાં છે ને આમ જો સ્ટાર્સ છે ડ્રાઈવર્સ કંડક્ટર અને ક્લીનર કારણ કે એમાં કંઈ નક્કી નથી ક્યારેક ક્યાંક વેરિયબલ પણ હોય છે અને ક્યારેક ક્યાંક ફિક્સ પણ હોય છે મને કે મંથલી સેલેરી હોય તો વેરીએબલ હા તો ફિક્સ અને ટ્રીપ ઉપર હોય તો શું તો કે અલ્ટિમેટલી વેરિયેબલમાં પણ આવી શકે એટલા માટે ત્યાં ઉપર આમ કહેવાય ને ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય એટલા માટે કહી છે પછી આવ્યું વેરિયેબલ હવે વેરિયેબલમાં ડેપ્રિસિએશન સો ડેપ્રિસિએશન તો ફિક્સ ન આવે વેરિયેબલ કાં થાય ને ઘણા લોકોને અહીંયા ડેપ્રિસિએશન વેરિયેબલ થશે શું કામ એને કારણ કે તમારે બસ જેટલું વધારે ચાલશે એટલું વધારે ડેપ્રિસિએશન લાગશે બરાબર માનો કે ઘણા બધા લોકોને બાઇક પણ નથી હોતી બાઇક માનો કે બહુ વધારે ચલાવે તો ડેપ્રિસિએશન વધારે લાગે ઓછી ચલાવે તો અલ્ટિમેટલી ઘસાશે ઓછું એન્જિન ઓછું યુઝ થશે તો એ બધી પ્રમાણે હોય છે અહીંયા એટલા માટે ડેપ્રિસિએશન વેરિયેબલ કોર્સ છે ફિક્સ નથી બરાબર કે જેટલી ગાડી વધારે ચાલશે હવે જેટલી ગાડી વધારે એટલે જેટલા કિલોમીટર વધારે ચાલશે એટલું અલ્ટિમેટલી એટલું અલ્ટિમેલ્ટી ડેપ્રિસિએશન વધારે લાગશે પછી આવે છે રિપેર એન્ડ મેન્ટેનન્સ બરાબર જેટલું વધારે ચાલશે એટલું વધારે રિપેરિંગનો ખર્ચો આવશે અભ્યસ વાત છે બરાબર મેન્ટેનન્સ એટલું વધારે કરવું પડશે અરે ગાડી ઓછી ચાલતી હોય તો મેન્ટેનન્સ ઓછું કરવું પડે ગાડી વધારે ચાલતી હોય તો મેન્ટેનન્સ વધારે કરવું પડે સિમ્પલ વાત છે એટલા માટે પર શું છે તો કે વેરિયેબલ તો અહીંયા તમારે ફિક્સ અને વેરિયબલ કોના આધારે તો કે ગાડી વધારે ચાલવાથી જે ખર્ચો ઇન્ક્રીઝ ડિક્રીઝ થતો હોય એ અલ્ટિમેટલી વેરિયેબલમાં આવશે અને બાકી બધા ફિક્સમાં આવશે એક્સપેન્સ ઓફ પેટ્રોલ ડીઝલ ઓઇલ એ તો ઓબ્વિયસ વાત છે એ તો વેરિયબલ જ આવે એમાં મારે કંઈ સમજાવવાનું તમને જરૂર લાગતી નથી એક્સપેન્સ ઓફ ટ્યુબ ટાયર ટ્યુબે ટ્યુબ ટાયર છે એ જેટલી ગાડી વધારે ચાલશે એટલું ટાયર વધારે ઘસાશે ગાડી ઓછી ચાલશે તો ટાયર ઓછું ઘસાશે બરાબર પછી કમિશન ટુ ડ્રાઈવર ઓર કંડક્ટર ઘણી બધી વાર આપણે કીધું કે તમે ભાઈ કસ્ટમર ગોતી આવો બરાબર કસ્ટમર ઉપર અલ્ટિમેટલી આપણે એને કમિશન આપતા હોય તો બસ આ રીતના સમ થશે આખો બરાબર સમ સાવ સિમ્પલ છે પણ આ બાજુ ચેપ્ટરવાળું થિયરીમાં પૂછાય છે એટલા માટે મારે તમને થિયરી ડિટેલમાં કરાવવી પડશે હવે તમને થશે સર તમે પેન્સિલ પેન્સિલ શું કર્યું છે જો પેન્સિલ પેન્સિલ એટલા માટે અહીંયા આપણે અલ્ટિમેટલી મેં તમને કીધું કે પર પેસેન્જર કિલોમીટરે આપણે ફાઇન કરશું કે પેસેન્જર હશે તો પેસેન્જર કિલોમીટર ટ્રાન્સપોર્ટ હશે તો એ રીતના તો અહીંયા ફિક્સ્ડ જ્યારે વાત આવે ત્યારે એને ઇન્ડિવિજ્યુઅલી કેલ્ક્યુલેટ કરવાની રિકવાયરમેન્ટ નથી ટોટલ મારી કારણ કે એ તો ચેન્જ થવાના છે નહીં કિલોમીટર વાઇઝ તો ટોટલ અહીંયા મારે પછી એને ડિવાઈડ કરી દેવાનું એટલે જો અહીંયા લખી અહીંયા ટોટલ અહીંયા પાછું ડિવિઝન કરીને લખવાનું છે આ કોલમમાં જ્યારે આ વેરિયેબલમાં તો પર કિલોમીટરે જેટલા કિલોમીટર વધારે એટલું એટલે અલ્ટિમેટલી એક્સપેન્સ વધતો હશે તો અહીંયા આપણે આ રીતના ચાર્જ કરશું અને એટલા માટે અહીંયા પણ ઇન્ડિવિઝ્યુઅલી પ્રિપેર કરવાનું છે વેરિયેબલમાં એટલા માટે તમને અહીંયા કીધું ચલો હવે પાછા આપણે થોડાક થિયરીમાં વહી જાય એટલે સમ તો સૌ ઇઝી જ છે એ તો કોઈ ચિંતા કરતા જ નહીં થિયરી થોડીક ભણવી પડે ક્યારેક ક્યારેક ચલો હવે ફીચર્સ એટલે કેરેક્ટરિસ્ટિક ઓફ ઓપરેટિંગ કોસ્ટિંગ પહેલાં તો સિસ્ટમ તમે જે સર્વિસ પ્રોવાઇડ કરો છો એ કેવી હોવી જોઈએ તો યુનિફોર્મ હોવી જોઈએ એટલે કે એક જ સર્વિસ પ્રોવાઈડ કરતા હોવા જોઈએ તો યુનિફોર્મ સર્વિસ પ્રોવાઇડેડ ટુ ઓલ ધી કસ્ટમર્સ એટલે કે બસમાં લઈ જતા હોય તો બસમાં જ લઈ જતા હોવા જોઈએ બરાબર પછી બાજુ અલગ અલગ ચેન્જ નું થવું જોઈએ કોસ્ટ આર ક્લાસિફાઈડ ઇન ટુ ફિક્સ એન્ડ વેરિયે એટલા માટે મેં તમને પહેલાં સમજાવ્યું અલ્ટિમેટલી આપણે ક્લાસીફાઈડ કરશું કેમાં તો કે ફિક્સડ અને વેરિયેમાં તેનઆફ્ટર છે ફિક્સ એન્ડ વેરિયબલ કોસ્ટ

આપણે તો સર્વિસ આપીએ છીએ સેવા આપીએ છીએ બરાબર ખાલી ફ્રીમાં સેવા નથી આપતા ઇફ સેન્ટર ઇઝ ઓપરેટિંગ ફોર એન સેલ ઓફ સર્વિસ બટ રેન્ડર ધ સર્વિસ ઇન અધર વર્ડ્સ ઇફ સેન્ટર ઇઝ ઓપરેટિંગ ફોર પબ્લિક ઇટ સેલ્સ ઇટ સેલ્સ ઇટ્સ સર્વિસ ટુ ધી પબ્લિક કે ભાઈ ઈ અલ્ટિમેટલી શું સેલ કરે છે તો કે પબ્લિકને સર્વિસ પ્રોવાઈડ કરે છે તો એના માટે પ્રોફિટ તો કમાવો પડશે કે નહીં તો કે કમાવો જ પડે ચલા આગળ જોઈએ તો કોસ્ટ યુનિટ મે બી સિમ્પલ ઇન સર્ટિન કેસીસ ઓર કોમ્પોઝિટ ઓર કમ્પાઉન્ડ ઇન અધર કેસીસ બરાબર કે ભાઈ કોસ્ટ યુનિટ છે એ ઘણા બધા કેસમાં સિમ્પલ પણ હોઈ શકે છે ઘણા બધા કેસમાં અલગ અલગ પણ હોઈ શકે છે જેમ કે બરાબર જો માનો કે તમારે એકલાએ અમદાવાદ જવું હોય તો માનો કે જુનાગઢથી અમદાવાદ જાવો તો બસની ટિકિટ ફિક્સ છે કે ભાઈ પાંચસો રૂપિયા મહાસાગરમાં માનો કે ચાલતી હોય અત્યારે પાંચસો સાડા પાંચસો અત્યારે ચાલે છે તો એ ફિક્સ છે કે પાંચસો રૂપિયા તમારે દેવા પડશે તો તમે કિલોમીટરનો હિસાબ કરો ને તો સાડા ત્રણસો કિલોમીટર છે અને પાંચસો રૂપિયા તમારી પાસે લીધા બરાબર તો તમને ઉધાશે કે ચલો બે રૂપિયા કિલોમીટરમાં આપણે પડ્યું દોઢ બે રૂપિયા કિલોમીટરમાં હવે માનો કે તમે જ્યારે જાન લઈને જતા હોય અમદાવાદ બરાબર તો ત્યારે પ્રાઇઝ જે પર ટિકિટનો પ્રાઇસ છે એ થોડોક ચેન્જ થઈ જશે કારણ કે ત્યારે બસવાળો તમારી પાસે પર કિલોમીટર ચાર્જ લેશે બરાબર કે પચાસ કા સાઈઠ રૂપિયા કંઈક હોય છે બરા અલગ અલગ પ્રમાણે હોય છે બરાબર ત્યારે તમારો અલ્ટિમેટલી ત્રીસેક હજારમાં તો અમદાવાદ જઈને બસ આવી જશે મને કે ટુર આપણે ઉપાડતા હોય તો ત્રીસ હજારમાં બસ અમદાવાદમાં જઈને પાછી આવતી રહેશે બરાબર ફિફ્ટી સિક્સ કા ફિફ્ટી ટુ સીટર જેટલી પણ હોય છે એટલી તો ત્યારે તમે પર ટિકિટનો ચાર્જ પ્રમાણે ગણવા જાવ તો તમને બહુ કોસ્ટ ઇફેક્ટિવ પડે છે અને તમે પાછા કયો નહીં બસ જવા દે બરાબર પહેલેથી રૂટ નક્કી કરવો પડે કે અમદાવાદમાં અહીંયા જાવું છે અહીંયા જવું છે અહીંયા જવું છે એ પ્રમાણે તમને શું તો કે બધું ગોઠવી દે ચલો અહીં સુધી ક્લિયર થતું હશે બધાને તો એટલા માટે કે છે કે ઇન સર્ટેન કેસ સિમ્પલ હોય છે અને સર્ટન કેસી કોમ્પોઝિટ અને એટલે અલગ અલગ હોય છે ચલો ટોટલ કોસ્ટ આર એવરેજ ઓવર ધ ટોટલ અમાઉન્ટ ઓફ સર્વિસ રેન્ડેડ કે ભાઈ ટોટલ કોસ્ટ છે એને આપણે એવરેજ કરી નાખશું કારણ કે બસ તો આખી જ જાશે સીટ કાઢીને તો લઈ જવા જ નથી અમદાવાદ તો એ તો આપણે ઓવરઓલ જ કેલ્ક્યુલેટ કરવું પડશે ચલો તો કોસ્ટ આર કલેક્ટેડ ફ્રોમ ધ ઓથેન્ટિક ડોક્યુમેન્ટ્સ લાઈક ડેલી લોકસ્ટ્રીટ ઓપરેટિંગ કોસ્ટ્રીટ બોયલર હાઉસ અલગ અલગ હોય તો કોસ્ટ્રીટ કેન્ટીન કોસ્ટ હા આ રેસ્ટોરન્ટમાં પણ આ યુઝ થાય છે ઓલ પર ડિશનો જે ચાર્જ નક્કી થતો હોય ને એમાં પણ આ યુઝ થાય છે ઓપરેટિંગ કોસ્ટિંગ તો એ પણ આપણે જોશું આવશે ત્યારે પણ હા આપણને સૌથી વધારે છે ને બસનું પૂછે છે બસનું અને ટ્રાન્સપોર્ટેશનનું એ સૌથી વધારે પૂછે છે બાકી ઓપરેટિંગમાં આવે તો ઘણો જેમ કે જેટલા પણ રેસ્ટોરન્ટ છે અરે એ બધું આમાં ઇન્ક્લુડ થઈ જાય બરાબર કાજુ બટર મસાલા એક પ્લેટ આટલા નક્કી કેમ કરવું બરાબર એમાં હોય છે તો ત્રીસ રૂપિયા તો જે આપણે સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ જે હોટલમાં તમે મસ્ત જમો છો વેઇટર તમારા સુધી પહોંચાડે છે અંદર સેફજી બનાવે છે એ બધાનો ચાર્જ પણ ઇન્ક્લુડ થઈ જાય તમે જે એસીની ઠંડી ઠંડી હવા ખાઓ છો એનો પણ ચાર્જ ઇન્ક્લુડ કરી લેવો પડે અને જી સીટ આઈધર સોફા ઉપર બેઠા બેઠા તમે આરામથી જમો છો બરાબર એનું પણ ક્લિનિંગની કોસ્ટ પણ અહીંયા કેલ્ક્યુલેટ કરી લેવી પડે બરાબર જે થાળીમાં જમો છો તો આપણે હોટલમાં જાય તો ઘરે એક થાળીમાં બધું જમી લેતા હોય હોટલમાં આમ એમ શું પર ઓલા ઉપર થાળી ફરે કે ભાઈ મસાલા પાપડ ખાઈ લીધો તો હવે ડીશ લઈ લ્યો બીજી આવવા દો બરાબર મને કે થોડાક રાઈસ ખાઈ લીધા તો હવે આ ડીશ પકડી ગઈ બીજી આપો બરાબર સલાદમાં તો કે ડીશ અલગ આમાં તો અલગ હોટલમાં આપણે આવું કરીએ તો એનો ચાર્જ તમે પે કરો છો બરાબર હોટલવાળા બધું લડી જ લે કે આ ઘરે ભલે એક થાળીમાં બધું જમી લેતો હોય દાળ ભાત અહીંયા રોટલી અહીંયા શાક અહીંયા સંભારો વચ્ચે આંખું આમ શું ડાઈવ કરતું હોય પણ હોટલમાં જોઈએ તો પૈસા લે તો આપણે યુઝ કરવું જ જોઈએ ચલો ઓપરેટિંગ કોસ્ટ ઇઝ ધ કોસ્ટ ઓફ રેન્ડરિંગ સર્વિસ કે ભાઈ ઓપરેટિંગ કોસ્ટિંગ ઇઝ ધ મેથડ ઓફ એ સર્ટેનિંગ કોસ્ટ હવે આ તો ધ પ્રોડક્ટિવ એન્ટરપ્રાઇઝ કેન કોટ બરા શું તો કે કોટ પ્રાઇઝ બાય એ સર્ટેનિંગ કોસ્ટ ડેટા કે ભાઈ અલ્ટિમેટલી જે પ્રાઇસ નક્કી થાય છે એમાં આ યુઝફુલ થાય છે ચલો એપ્લિકેશન ઓફ ઓપરેટિંગ કોસ્ટિંગ એ તમે થોડુંક રીડ કરજો બરાબર કે મેં તમને આખી પ્રોસેસ સમજાવી દીધી છે કઈ રીતના ઇમ્પ્લિમેન્ટ થતું હોય છે આ રેસ્ટોરન્ટ એક્ઝામ્પલ આવી એની પહેલાં માનો કે ડ્રાઈવરનો ક્લિનિંગનો સેલેરી આમ ક્લિનિંગ સ્ટાફનો સેલેરી પણ આવી જતો હોય છે બરાબર નટબોલ ઢીલા થઈ ગયા તો રિપેર મેન્ટેનન્સમાં આવી જાય બરાબર તો આ થોડુંક તમે રીડ કરજો ન સમજે જ મને પાછું કહેજો બરાબર પછી સિલેક્શન ઓફ કોસ્ટ અંડર ઓપરેટિંગ કોસ્ટિંગ કે તમારે તમારી કોસ્ટ કઈ છે એ નક્કી કરવું પડે બરાબર આગળનું તમે વાંચજો પણ હું તમને મેઇન મેન છે જો મેં તમને કીધું ઘણા બધા ઘણી બધી જગ્યાએ આ બધું યુઝ થાય છે એમાંથી આપણે મેઇનલી આ બે પોઈન્ટ વધારે આ બે પોઈન્ટ ઉપર વધારે ફોકસ કરશું બટ હા તમારા લીથામાં આ પાંચે પાંચ પોઈન્ટ આપેલા છે હોસ્પિટલ કેન્ટીન એન્ડ હોટલ લીથામાં આપણે આ પાંચ પોઈન્ટ કવર કર્યા છે બટ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ બે પોઈન્ટ છે બરાબર ટ્રાન્સપોર્ટ એન્ડ પેસેન્જર ટ્રાન્સપોર્ટ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એન્ડ પેસેન્જર ટ્રાન્સપોર્ટ બરાબર હવે અહીંયા જોવા જાવ તો આ ટન ના આધારે થતો હોય કે પર ટન કિલોમીટર કે ભાઈ તમે કેટલા ટન ગુડ છે એ કેટલા કિલોમીટર લઈ જાવું છે તો એના ઉપરથી નક્કી થતું હોય છે આની જે કોસ્ટ યુનિટ છે એ પર ટન કિલોમીટર છે પછી પેસેન્જર ટ્રાન્સપોર્ટ સર્વિસ હોય તો એના માટે શું છે તો કે ભાઈ પર પેસેન્જર કિલોમીટર કે ભાઈ બાવન સીટરની કોઈ બસ હોય ફિફ્ટી ટુ સીટ્સમાં ફિફ્ટી ટુ સીટ્સમાં અલ્ટિમેટલી શું આપણું કોસ્ટિંગ નીકળે છે અને એના પ્રમાણે આપણે પ્રોફિટ શું જોઈએ છે અને હા એમાં ઓક્યુપન્સી એ કેલ્ક્યુલેટ કરી લેવાની કે ફિફ્ટી ટુ બસ છે પણ દરરોજ ફિફ્ટી ટુ સીટ પ્રોપરલી ફિલ થયેલી હોતી નથી ટ્વેન્ટી થર્ટી પર્સન્ટ ખાલી પણ રહેતી હોય છે ક્યારેક ફૂલ પણ ઓવરલોડ પણ થતી હોય છે બધું કેલ્ક્યુલેટ કરી લેવાનું કે નોર્મલ ઓક્યુપન્સી રેશિયો કેટલો છે ઓક્યુપન્સી લે કેટલી બસ ભરાય છે બરાબર ફિફ્ટી ટુ સીટ્સમાંથી ઓન એન એવરેજ કેટલી બસ રેગ્યુલરલી ભરાય છે બરાબર માનો કે ફિફ્ટી ટુમાંથી માનો કે ચાલીસ સીટ ભરાતી હોય તો અલ્ટિમેટલી સેવન્ટી પર્સન્ટ જે લોક ઓલો રેશિયો થાય સેવન્ટી કે એટી પર્સન્ટ ઓક્યુપન્સી તો એ પણ કેલ્ક્યુલેટ કરી લેવાનો છે ચલો આગળ વધીએ તો હોસ્પિટલમાં પર બેડ આઈધર પર પેશન્ટ પર ડે બરાબર રોકાવા જાઓ તો પર બેડ નો પર ડે ચાર્જ હોય બરાબર માનો કે તમે નોર્મલ વિઝિટમાં ગયા ડોક્ટર પાસે દવા લેવા તો ડૉક્ટર તમારી પાસે ટ્રીટમેન્ટ લેશે કે ભાઈ પર પેશન્ટ વાઇઝ લેશે કે ભાઈ એક પેશન્ટના ત્રણસો પાંચસો નક્કી થતું હોય ને હોસ્પિટલમાં કઈ રીતના લ્યો છો અને એમાં અત્યારે કોવિડમાં તો લિટરલી હોસ્પિટલ ઘણી બધી તો લૂંટે છે મારો ફ્રેન્ડ જે ઇન્સ્યોરન્સ ક્લેમ કરે છે ને એટલા માટે પણ ખબર છે એક એને ઇન્સ્યોરન્સ ક્લેમ હમણાં આવ્યો હતો એ કે આ લોકો મેનુ બહાર કાઢ્યા છે મેનુ મેનુ હોય લિટરલી તમે જાઓ ને હોસ્પિટલમાં તો કોવિડ માટે કોવિડ માટે આવ્યા છો તો કે હા તો કે અઢાર પાંચસો ઓગણીસ પાંચસો વાળી કે ચોવીસ પાંચસો વાળી કઈ કયો કયો સ્વીટ તમારા માટે બુક કરું તો આપણે કંઈ શું ફેસિલિટી છે એમાં તો કે અઢાર પાંચસોમાં અલગ અલગ ડૉક્ટરનો ચાર્જને અલગ અલગ હોય છે બરાબર એમ થઈને ને કે રૂમનો ચાર્જ એમાં પાંત્રીસો કે આવો કંઈક છે અલગ અલગ એક દિવસના અઢાર પાંચસો એક દિવસના ઓગણીસ પાંચસો અને એક દિવસના ચોવીસ પાંચસો હવે વિચાર કરો એને એ વિચારણો મૂંઝાળો તો ક્યાં ખબર જ એને છે ને ક્લેમ આવ્યો હતો હવે ક્લેમમાં માનો કે તમે મને કે ટ્રીટમેન્ટ આપો છો એના તમે ચાર્જ ચડાવો તમારે મેડિકલ ઇન્સ્યોરન્સ કંપની પાસ કરી જ દેશે પણ હોસ્પિટલવાળા ખબર શું કરે માનો કે જો અલુ એ ડૉક્ટરને એક માનો કે એમઆરઆઈ રિપોર્ટ હોય એમઆરઆઈ રિપોર્ટને એ લોકોએ એ પેકેજમાં ચડાવ્યા હોય તો એમઆરઆઈ રિપોર્ટ કે રોજ થોડી કરે અઢાર પાંચસો કે ઓગણીસ પાંચસો જે પણ જે હોય એમ એમઆરઆઈ રિપોર્ટનો ચાર્જ આવી ગયો હોય બરાબર કે બે પંદરસો કે બે હજાર જે હોય હવે માનો કે તમે અહીંયા છ દી રોકાણ તો છ દી થોડી એમ થાય તો એ તો પંદરસો પંદરસો એમને દેવાના આપણે દરરોજના બરાબર એવા નહીં ને છે ને ચાર પાંચ હજારના ખર્ચા જી ફર્સ્ટ ડે તમે હોસ્પિટલમાં દાખલ હો ને ત્યારે જ ખાલી લાગે પણ પાંચ દિના તોય તમારે પાંચ લઈ લે બરાબર પછી મારા ફ્રેન્ડે કીધું ને કે આ હોસ્પિટલમાં ગયો હોસ્પિટલનું નામ મને ન કીધું એણે એટલે હું તમને નહીં કહી શકું બટ એ એણે કીધું કે આ આ થોડી ચાર્જ એ કે આ પેકેજમાં એવું જ હોય બરાબર પેકેજમાં એવું હોય એટલે એક તો તમે પેકેજ સિવાય કંઈ આપતા નથી એટલે આવું બધું થતું હોય છો તો એ પેકેજ નક્કી કઈ રીતના થાય તો કે ઓપરેટિંગ કોસ્ટિંગ ઉપરથી ચલો આગળ વધીએ તો પછી કેન્ટીન સર્વિસમાં હવે સર્વિસમાં બે ત્રણ રીતના ચાર્જ કરી પર ડિશ પણ ચાર્જ કરી શકો તમે બરાબર એટલે એક માણસના ગમે એટલું જમે આટલા રૂપિયા પછી પર પર માનો કે એટલે એક ક્વોન્ટિટી ફિક્સ ડિસાઇડ કરી શકો પછી કપ ઓફ ટી કોફી એના આધારે પર નક્કી થતું હોય છે બરાબર પછી જે હોટલ એમાં પર રૂમ આઈધર પર બેડ બરાબર સારો રૂમ લીધો સ્વીટવાળો તો પર રૂમ કેવો રૂમ લ્યો છો એ પ્રમાણે પ્રાઇસ ડિસાઇડ થશે અને બાકી પર બેડ પણ થતું હોય છે જે જનરલમાં સ્વીચ આવતો બરાબર સો ત્રણસો રૂપિયામાં તમને સાચવી લે લોકો ચલો પછી જે ઇલેક્ટ્રિસિટી સપ્લાય હા આ થિયરટીકલ પોઈન્ટ ઓફ વ્યૂ પૂછાઈ શકે અને ક્યારેક કે ખાલી તમને કોસ્ટ યુનિટ કયા કયા આવે છે આની ઉપર એ પૂછી શકે એટલા માટે હું તમને સમજીશ બધું પણ આપણે મેઇનલી ફોકસ આ બે ઉપર કરશું ક્વેશ્ચન તમને સમ તમને આ બેના પૂછવાના ચાન્સીસ વધારે છે ચલો આગળ વધીએ તો કિલોવટ આઈધર હોર્સ પાવર ઇલેક્ટ્રિસિટી જે કંપની હોય સપ્લાય કરતી હોય એ તમને આની ઉપરથી ભાઈ કરોલર હાઉસ બરાબર એ શું હતું કે ક્યુબિક સેન્ટીમીટર્સ એ આપણે રહેવા દઈએ બરાબર ક્યુબિક સેન્ટીમીટર્સ હું તમને સમજાવી નહીં શકું કારણ કે હું એન્જિનિયર નથી ચલો પછી હવે રોડ મેન્ટેનન્સ તો એ પર કિલોમીટર જેટલા કિલોમીટર અલ્ટિમેટલી હોય પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ બરાબર પ્રાઇવેટ કાર છે પ્રાઇવેટ એરોપ્લેન છે એ બધા તો કે રનિંગ અવર્સના આધારે અને ટ્રીપ કિલોમીટર્સના આધારે બરાબર ઓલા જે તમે કરાવો બરાબર તો એમાં તમે કેટલા કિલોમીટર ટ્રાવેલ કરો છો એ છે અને કેટલો ટાઈમ લાગે છે બરાબર તો એના આધારે પણ અલ્ટિમેટલી આ ચાર્જ થતું હોય છે પછી આવે છે સ્ટ્રીટ લાઇટિંગ બરાબર એમાં પર પોઈન્ટ અને પર લેમ્પના આધારે કે ભાઈ સ્ટ્રીટ લાઇનમાં માનો કે એક એક પોઈન્ટ છે એ આટલા એરિયાને કવર કરે છે લાઇટ આપે છે તો સ્ટ્રીટ લાઇટિંગમાં પણ અલ્ટિમીલીયા યુઝ થતું હોય છે એ પર પોઈન્ટના આધારે કોસ્ટ કાઢતા હોય છે કે ભાઈ એક ટ્યુબલાઇટની કોસ્ટ શું નીકળે છે ઓન એન એવરેજ યરલી આઈધર મંથલી એના આધારે નક્કી થતું હોય છે પછી આવે છે ગેસ પછી એમાં ક્યુબિક મીટર્સ એમાં કેજીની બધું આવે છે પછી આવે છે વોટર સપ્લાય વોટર સપ્લાયમાં પણ ગેલેન લીટર્સ પછી આવે છે સિનેમા થિયેટર્સ તો એમાં પણ એમાં શું હોય તો કે પર મેન શો જે ટિકિટ હોય છે બરાબર એક શોની એ આધારે નક્કી થતું હોય છે બરાબર પછી આપણે આવી જઈએ ઓબ્જેક્ટિવ ઉપર ઓબ્જેક્ટિવ જો જોઈએ તો પેલું તો શું ટુ સપ્લાય ધ ઇન્ફોર્મેશન થ્રુ વિચ એફિશિયન્સી એન્ડ એફિશિયન્સી ઇન રેન્ડરિંગ સર્વિસ ઇઝ ઇમ્પ્રુવડ બરાબર કે જે આપણે સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ રેન્ડર કરીએ છીએ એ આપણને પોસાય છે કે નહીં બરાબર એ આપણે નક્કી કરવું પડે જેમ કે કિંગફિશર છે એ ઘણી બધી વાર એને જો એ ડક કે નહીં એ બધું તમે મેં તમને બતાવ્યા હતા યાદ હોય તો અથવા હું તમને બતાડીશ શકી ઇન ફ્યુચર બરાબર તો એ બધું અલ્ટિમેટલી જે પોઈન્ટ આવે છે કે કિંગફિશર છે ડૂબવાનું વન ઓફ ધ રીઝન એ જ હતું કે એને જે અકેન કરીને જે કંપની પરચેસ કરી હતી બરાબર કિંગફિશર લો કરે જેવું કંઈક નામ રાખ્યું હતું કિંગફિશર રેડ કહે એવું કંઈક નામ રાખ્યું હતું એને તો એમાં એ છે ને આમ જે મેઇન કિંગફિશરમાં જે સર્વિસ પ્રોવાઈડ કરતો ને જે ફેસિલિટી આપતો એ જ પ્રમાણે ફેસિલિટી આપતો અને પ્રાઇસ છે એ થોડુંક ઓછું ચાર્જ કરશો કારણ કે એડ અકેન જે એને કંપની પરચેસ કરી દીધી બરાબર એરબસની તો એ અલ્ટિમેટલી ઓછું ચાર્જ કરતો એ સામે સર્વિસ બહુ વધારે આપી દીધો તો એ આપણે નક્કી કરવું પડે જેથી આપણે ખબર પડે સર્વાઈવલ તો આપણું કે ભાઈ એ તમારો એક બેઝ બની રહેશે કેમાં તો કે તમારું જે ભાડું નક્કી થાય છે ફેર ફેર અને જે કોટેશન તમે કોઈને આપો તો એમાં તમને હેલ્પફુલ થશે ટુ એન્શ્યોર ધેટ ધ સર્વિસ

પટેલ અને મહાસાગર નું પોતાની સાથે કરતા જોઈએ તો એ પણ એક પોસિબલ છે ટુ કમ્પેર કોસ્ટ ઓફ વન સર્વિસ સેન્ટર વિથ અનધર કે બરાબર આ બધા પોઈન્ટ સિમ્પલ છે કોસ્ટ એકાઉન્ટિંગમાં મેં તમને ઘણા બધા ભણાવી દીધા છે આવા પોઈન્ટ એટલા માટે થોડુંક આપણે થિયરીમાં પોઈન્ટ થોડાક સ્પીડથી જઈએ છીએ પછી ટુ ડિટર્માઇન ધ અપોઇન્ટમેન્ટ કોસ્ટ ઇફ ધ સર્વિસ આર પ્રોવાઈડેડ વિદિન એન ઓર્ગેનાઇઝેશન કે ભાઈ જે તમારું અલ્ટિમેટલી વિધિન ઓર્ગેનાઇઝેશનમાં તમે પ્રોવાઈડ કરતા હોય તો કોસ્ટનું તમે અપોર્શન કઈ રીતના કરી શકશો બરાબર યાદ હોય તો ઓવરહેડમાં આપણી સર્વિસ પ્રોવાઇડિંગ ડિપાર્ટમેન્ટ હતા એનું આપણે અપોર્શન કરતા હતા મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટને તો એ પણ તમને એનો એક બેઝ કઈ રીતના થાય એ તમને મળી રહે પછી ડિસાઇડ ધ પ્રાઇઝ ધેટ કેન બી ચાર્જડ ફોર યુઝ ઓફ વેહિકલ કે પ્રાઇઝ ડિસાઇડ કરીએ છીએ તો એને એક બેઝ મળી રહે પછી ટુ કંટ્રોલ ધ કોસ્ટ ઓફ મેન્ટેનન્સ એન્ડ રિપેર્સ કે રિપેરિંગ અને ઓફ કોસ્ટ પણ આના લીધે આના લીધે ઓપરેટિંગ કોસ્ટિંગથી તમે કંટ્રોલ કરી શકશો ટુ સિલેક્ટ એફિશિયન્ટ એન્ડ સુટેબલ રૂટિંગ ઓફ વ્હીકલ્સ ટુ રિડ્યુસ ધ કોસ્ટ ટુ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ દેટ યુઝિઝ ધ એઝ એર સર્વિસ હવે આમાં છે ને એક કઈ કંપની હતી એર ઇન્ડિયા છે ને એર ઇન્ડિયા એર ઇન્ડિયા તો બહુ લોસમાં ચાલે છે એક યાર મને નામ ભૂલાઈ ગયું આ ઉપરથી કોઈ એરોપ્લેનની કંપની છે બરાબર ઇન્ડિગો કાં તો એવું કંઈક છે ઇન્ડિગો ઇન્ડિગો કા તો કંપની છે ઇન્ડિગો છે કાં તો સ્પાઈસ જેટ બેમાંથી એક છે હવે એ લોકો હોય જ કેટલું પ્લાનિંગ કરે જોરદાર પ્લાનિંગ કરે બરાબર કે જો તમને યાદ હોય તો એરોપ્લેનમાં તમે બેસો એટલે અલ્ટિમેટલી હોય છે શું કહેવાય નામ ભૂલાઈ ગયું કે પાયલોટ હોય એની સાથે સાથે ફ્લાઇટમાં તમને બધું પૂછવા આવે તમારી ટેક કેર કરે ફ્લાઇટમાં એર હોસ્ટેસ હવે એર હોસ્ટેસ છે ને એ લોકો એટલું પ્લાનિંગ થી કરે ને કે એર હોસ્ટેસ માનો કે એક માનો કે એર હોસ્ટેસ ચાર મોકલવાના હોય તો બે મેલ મોકલે અને બે ફિમેલ મોકલે બરાબર આઈધર માનો કે બે મોકલવાના હોય તો બે કાં તો મેલ મોકલે કા તો બે ફિમેલ મોકલે ક્યાં સુધીનું પ્લાનિંગ ખબર છે કે એ લોકો જે સ્ટે આપી શકે એને બરાબર એ લોકોના હોટલમાં એવી રીતના સ્ટે હોય તો સ્ટે આપે તો માનો કે બે તમે સેમ જેન્ડરના મોકલો તો અલ્ટિમેટલી રૂમ શેર કરશે જ્યારે ઓલા લોકો નહીં કરે બરાબર માનો કે એક મેલ અને એક ફિમેલ મોકલશો તો એ બેને મીન્સ કે એ રૂમ શેર નહીં કરી શકે તો એના માટે રૂમનો ચાર્જ એ કોસ્ટ વધી જશે તો એટલી લેવલે પ્લાનિંગ કરી લેતા હોય છે બરાબર તો એ રીતના અલ્ટિમેટલી અહીંયા કહે છે કે કોસ્ટ રિડ્યુસ કરવા માટે શું પ્રેક્ટિકલી પોસિબલ છે એ બધું તમે જો મેન્ટેન કરતા હોય તો તમે એની ઉપર મેનેજ કરી શકો ટુ અવોઇડ ધ અંડર યુટિલાઇઝેશન ઓફ કેપેસિટી એન્ડ આઈડિયલ ટાઈમ ઓફ વર્કફોર્સ વર્ક ફોર્સ કે ભાઈ તમારો કયો જે વર્કફોર્સ છે એ આઈડિયલ રહે છે બરાબર નકામો રહે છે એનું પર તમને આઈડિયા આવી શકે એટલે એ તમે અવોઇડ કરી શકો બરાબર કે ભાઈ ઈ ફ્રી શું કામ દે છે અલગ અલગ આપણે કામ આપી શકીએ ટુ એબ્ઝોર્વ ધ ફિક્સ્ડ કોસ્ટ પ્રપોર્શનેટલી એન્ડ સિસ્ટમેટિકલી ધેટ ઇઝ અલોકેટેડ ટુ ધી યુનિટ્સ ઓફ સર્વિસ કે ભાઈ તમે અલ્ટિમેટલી જે તમારે ફિક્સ કોસ્ટ છે પ્રપોર્શનેટલી ચાર્જ થાય છે તમે વધારે એબ્ઝોર્વ કરી શકશો બરાબર આ તો આપણે સ્ટડી કરી ગયા છીએ હવે મારે ખાલી એક પોઈન્ટ તમને સમજાવવાનો છે પછી આપણે અહીંયા લેક્ચર વાઇન્ડ અપ કરશું આજી પોઈન્ટ છે કે ભાઈ યુનિટ ઓફ રોડ ટ્રાન્સપોર્ટેશન રોડ ટ્રાન્સપોર્ટ ઓપરેટિંગ કોસ્ટિંગ હવે આમાં આ બધા પોઈન્ટ ખાસ હાઇલાઇટ કરી લેજો બરાબર કે આ કઈ રીતના ફાઇન્ડ કરવું એનું મેં તમને કેલ્ક્યુલેશન આપી દીધું છે સાવ સિમ્પલ કોઈ ફોર્મ્યુલા યાદ રાખવાની જરૂર નથી એમને હું પણ તમને પણ જેને ફોર્મ્યુલા યાદ રહેતા હોય એ ફોર્મ્યુલા યાદ કરી લો પેલા તો જો આપણે રોડ ટ્રાન્સપોર્ટ આઈધર કોઈ પણ ટ્રાન્સપોર્ટેશન હશે એમાં અલ્ટિમેટલી આપણે બે એક રાઉન્ડ ટ્રીપ હશે ને રાઉન્ડ ટ્રીપ રાઉન્ડ ટ્રીપનો વર્ડ યુઝ સમજી લો એક રાઉન્ડ ટ્રીપ કરીએ ને એટલે માનો કે જુનાગઢથી અહેમદાબાદ અને અમદાવાદથી જુનાગઢ બરાબર એ એક રાઉન્ડ ટ્રીપ થઈ પછી માનો કે એમાં તમે વન વે ટ્રીપ વન વે ટ્રીપ કરો એટલે કે અપ ટ્રીપ ડાઉન ટ્રીપ એવી રીતના વર્ડ યુઝ છે અપ ટ્રીપ એટલે શું તો કે જુનાગઢથી અમદાવાદ ગયા પછી ડાઉન ટ્રીપ એટલે શું રિટર્ન આવ્યા તો આ રીતના વર્ડ યુઝ થાય છે તો તો રાઉન્ડ તમને યુઝ જઈને બરાબર અમદાવાદના સાડા ત્રણસો કિલોમીટર થતા હોય તો જઈને આવવાના સાતસો કિલોમીટર થાય તો એ કન્સિડર કરવાનું ચલો આગળ વધીએ તો ટ્રાન્સપોર્ટ અન્ડરટેકિંગ આર ઇન્ટરેસ્ટેડ ટુ ધ કોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટિંગ આર ટન ઓફ ગુડ્સ ઓર વન પેસેન્જર ફોર ડિસ્ટન્સ બિટવીન વન કિલોમીટર ચલો એ તો હવે કોમન છે

બરાબર જાણીએ છીએ અત્યારે ડાઉન ટ્રીપ કોને કહેશું ફોર કમિંગ બેક ટુ ધ સ્ટાર્ટિંગ પ્લેસ કે ભાઈ ત્યાંથી આપણે પાછા આવતા હશો એને આપણે કહેશું ડાઉન ટ્રીપ શું કહેશું ડાઉન ટ્રીપ એટલે એવા વર્ડ યુઝ કર્યા હશે લિથામાં અને જ્યારે ક્વેશ્ચન કાઉન્ટ કરશું ત્યારે પછી એમની કહેતા સર ડાઉન ટ્રીપ ને અપ ટ્રીપ એટલે હું એમ જ કહીશ કે તમે લેક્ચર પહેલો નથી અટેન્ડ કર્યો આ ઉપરથી ઇન્ડિગો ઇન્ડિગો ક્રુઝ હા હિતેક્ષા એ જ ઇન્ડિગો જશે મે બી પણ મને એકચ્યુઅલીના એકચ્યુઅલીમાં નામ યાદ નહોતું આવતું ચલો આગળ વધીએ તો હવે આપણે યુઝ કરીએ તો બોથ ટ્રીપ્સ ટુગેધર મેક વન રાઉન્ડ ટ્રીપ કે ભાઈ બંને ટ્રીપ એક સાથે હોય તો એને શું બોલે તો કે વન રાઉન્ડ ટ્રીપ બોલે બરાબર મેં તમને ઓલરેડી કહી દીધું ઇટ ઇઝ ઇઝી ટુ કેલ્ક્યુલેટ પેસેન્જર કિલોમીટર ઇન ફોલોઇંગ મેનર હવે પેસેન્જર કિલોમીટર આપણે કઈ રીતના કેલ્ક્યુલેટ કરશું બરાબર પેસેન્જર એટલે અલ્ટિમેટલી આપણે જે મહાસાગરમાં આપણે ઇન્ડિવિજ્યુઅલ લોકો બેસીને જઈએ છીએ એને બોલાય પેસેન્જર અથવા એમાં લોકો ભરીને જાતા હોય એ પેસેન્જર અલ્ટિમેટલી હશે પેસેન્જર કિલોમીટર તો પેસેન્જર કિલોમીટર કઈ રીતના કેલ્ક્યુલેટ કરવા બરાબર એના માટે જોઈએ તો પહેલાં તો ડિસ્ટન્સ બિટવીન ટુ પ્લેસ હવે હું તમને એકનું કરીને બતાવું માનો કે જુનાગઢ ટુ રાજકોટનું આપણે પેસેન્જર કિલોમીટર કેલ્ક્યુલેટ કરીએ છીએ બરાબર આપણે નક્કી કરવું છે કેટલા પેસેન્જર કિલોમીટર જુનાગઢથી રાજકોટ અને રાજકોટથી અમદાવાદ એ કિલોમીટર કાઉન્ટ કરવા છે તો સો કિલોમીટર છે તો ડિસ્ટન્સ બિટવીન ટુ પ્લેસીસ કેટલું તો કે અહીંયા આપણે લખશું હંડ્રેડ પછી રાઉન્ડ ટ્રીપ છે તો ટુ રાઉન્ડ ટ્રીપ છે ને આપણે જવાના છીએ અને પાછા આવવાના છીએ તો ઇન્ટુ ટુ એટલે બસો કિલોમીટર અલ્ટિમેટલી તમે ટ્રાવેલ કરવાના છો તો કે હંડ્રેડ ઇન્ટુ ટુ પછી નંબર ઓફ વ્હીકલ્સ કે ભાઈ તમારી કેટલી બસ ચાલે છે એક ચાલે છે બે ચાલે છે તો આપણે અહીંયા માનો કે એક જ રાખીએ તો અહીંયા નંબર ઓફ વ્હીકલ્સ વન પછી નંબર ઓફ ટ્રીપ્સ તમે આખા દિવસના કેટલા ફેરા કરો છો તો માનો કે આપણે કંઈ ત્રણ ફેરા કરીએ છીએ તો ત્રણ તો નંબર ઓફ ચલાવો છો રજા રાખો નથી રાખતા રન ઉપર હોય છે પછી એકચ્યુઅલ નંબર ઓફ પેસેન્જર ટ્રાવેલ કે ભાઈ તમે અલ્ટિમેટલી એવરેજ ઓક્યુપન્સી કેટલી છે તો કે એવરેજ ઓક્યુપન્સી પચાસ છે એવરેજ

આપણે ડિવાઈડ બાય થર્ટી થાઉઝન્ડ કરીએ અને એ તમારી કોસ્ટ આવશે પર પેસેન્જર કિલોમીટર અને એ રીતના આપણે કેલ્ક્યુલેટ કરશું ચલો ઇન અબો વિલ ગીવ ધ ટોટલ પેસેન્જર હવે અહીંયા ટોટલ પેસેન્જર કિલોમીટર અલ્ટિમેટલી ઓફ ધી મંથ આપણે મંથના કેલ્ક્યુલેટ કર્યા પછી માનો કે યર ના હોય તો ઇન્ટુ ટ્વેલ્વ પણ કરી નાખું યરનું તમને કોઈ કહેવાય ઇન્ટુ ટ્વેલ્વ હજી આને મલ્ટિપ્લાઇડ બે હજી ઇન્ટુ ટ્વેલ્વ થઈ જશે ચલો આગળ વધ્યો તો ટર્ન કિલોમીટર હવે ટન કિલોમીટર કોના માટે કે રોડ ટ્રાન્સપોર્ટેશન માટે છે ગુડ્સ ટ્રાન્સપોર્ટેશન માટે છે તો એના માટેનું ફોર્મ્યુલા ચલો સમજી વેન ધ વ્હીકલ ઇઝ યુઝડ ફોર કેરેજ ઓફ ગુડ્સ ટન કિલોમીટર કેલ્ક્યુલેશન ઇઝ નેસેસરી વિચ ઇઝ વર્ક આઉટ એઝ અંડર અ ટન કિલોમીટર એટલે શું થયું કે ડિસ્ટન્સ બિટવીન ટુ પ્લેસીસ ઇન ટુ ટુ આ સેમ ટુ સેમ હો અહીંયા ખાલી પેસેન્જર નહીં આવે નંબર ઓફ વ્હીકલ કેટલા ચાલે છે નંબર ઓફ ટ્રેસ તમે કેટલી કરો છો અને એકચ્યુઅલ નંબર ઓફ વર્કિંગ ડેઝ અહીંયા ખાલી શું હતું કે અહીંયા તમે પેસેન્જરને ભરો છો તો એકચ્યુઅલ નંબર ઓફ પેસેન્જર ટ્રાવેલ્ડ અહીંયા તમે કેટલા ટન સ્ટોક લોડ કરો છો તો એકચ્યુઅલ ક્વોન્ટિટી બસ એટલો ફરક છે બરાબર આ બે યાદ રાખજો આ બે સમમાં કામ લાગશે તો બસ અહીંયા મારે જેટલું સમજાવવાનો હતો પોઈન્ટ થિયરીના પોઈન્ટ ઓફ વ્યૂથી પરસ્પેક્ટિવથી સોરી થિયરીના પર્સ્પેક્ટિવથી એન્ડ જે આપણને સમમાં કામ લાગી શકતું હતું એટલું બધું મેં સમજાયું હા એક બે પોઈન્ટ વચ્ચે સ્કીપ કર્યા છે પણ એ સિમ્પલ છે ઇઝી છે તમે રીડ કરશો તો પણ સમજાઈ છતાંય ન સમજે મને કહેજો ચલો અહીંયા આપણે લેક્ચર આપણો વાઇન્ડઅપ કરીએ અત્યાર સુધી કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો અને ન હોય તો કમેન્ટમાં કરો યસ યસ તો આજનો લેક્ચર આપણે અહીંયા વાઇન્ડઅપ કરીએ ઓકે સારું ચલો મળીએ તો નેક્સ્ટ લેક્ચરમાં નવા નવા ઓપરેટિંગ કોસ્ટિંગના સમ સાથે ટિલ ધન ટેક કેર બાય